બતાવીને પાછા આપણા બે બહુ જ સરસ મનગમતા ગેસ્ટ આવી જાય ત્યારે વી શેલ જોઈન યુ અગેન ઓનલી ફોર 5 મિનિટ્સ. આઈલ બી બેક સૂન. હિયર ફાઇન. સો મનમાં જે ચાલી રહ્યું છે હવે મંચ ઉપરથી બોલાવવાનું છે. ઘણું બધું મનગમતું સાંભળવા મળશે અને ઘણું બધું અણગમતું તમારે અહીંયા મૂકીને જવાનું છે. એવો આ સરસ મજાનો સંવાદ, એક રસપ્રદ સંવાદ, વાર્તાલાપ આપણે કરવા જઈ રહ્યા છીએ. આજના સમયની સૌથી મોટી પીડા જ કદાચ સંબંધો છે, અને આજના સમયની સૌથી મોટી ગિફ્ટ પણ સંબંધો છે. સોશિયલ નેટવર્કિંગના જમાનામાં આંગળીના ટેરવા ઉપર જ્યારે સંબંધો રમે છે ત્યારે એ જ આંગળીના ટેરવે કેટલા બધા ગૂંચવાડા પણ થઈ જાય છે. આ ગૂંચવાડાવાળા સંબંધો ક્યાં ક્યાં પીડે છે, ક્યાં ક્યાં એનું કળતર છે, અને ક્યાં એનું ગળતર છે, અને ક્યાં એનું મળતર છે, અને કેવી રીતે એમાંથી વળતર મળે, આ બધું જ આપણે સમજવાની કદાચ અત્યારે કોશિશ કરવાના છીએ. બહુ જ સરસ મજાનું એક કોન્વર્સેશન અમે પ્લાન કર્યું છે. હું નૈશર આપ સૌને આવકારું છું ફરીથી એક વખત ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ એડિશન 4. કોઈ ટ્રબલ છે હર્ષ અહીંયા? પાછળથી એક લઈ લો ને. હું નૈશિત આપ સૌને આવકારું છું ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ એડિશન 4ના આજના બીજા દિવસના લગભગ મધ્યાહનના પછીના સમયે આપણે આ સરસ મજાનો સંવાદ કરવા જઈ રહ્યા છીએ. અમે એને સરસ ટાઇટલ આપ્યું છે, સંબંધોને ગૂંચવો નહીં, ગૂંથો. હવે આ ગૂંથવાની કળા શીખવાની છે. આપણને તો એટલી જ ખબર છે કે આપણા દાદા દાદા દાદીઓ, નાની કે દાદી, એક જમાનામાં ઘરમાં જ્યારે કોઈ નવું નાનું નાનું મહેમાન આવવાનું હોય ત્યારે લઈને બેસી જાય કે મમ્મી લઈને બેસી જાય, અને એ ગૂંથણી પર આપણે જે કે શું ટાઈમ પાસ સતત કર્યા કરે છે, ભૂખ લાગી જાય તું અહીંયા પડી છું. પણ આ ગૂંથવાની કળા સંબંધોને કેટલી બધી લાગુ પડે છે, કેટલું ઝીણું કાંતવું પડે છે, આ ઊનના દોરાઓને કેટલા સંભાળવા પડે છે કારણ કે બહુ જલ્દીથી હાથમાંથી સરકી જાય. આવા સંબંધો જ્યારે ગૂંચાઈ જાય છે ત્યારે ઉકેલવા કઈ રીતે અને એને ગૂંથવા કઈ રીતે, બસ આ સમજવા માટે આપણા માટે આપણી સાથે બહુ જ જાણકાર માણસો ઉપલબ્ધ છે. બહુ જ પ્રખ્યાત વિખ્યાત લોકોને હું આમંત્રણ આપવા જઈ રહ્યો છું આ મંચ પર. બહુ જ આદરપૂર્વક હું આવકારું છું કૃષ્ણકાંત ઉનડકટ સાહેબને. કૃષ્ણકાંતભાઈ ખૂબ જાણીતા પત્રકાર, કોલમનિસ્ટ, ચિંતક છે. ચિંતનની પળે એમની ખૂબ જાણીતી કોલમ છે અને જેમાં તેઓ સંબંધો કેવી રીતે વધારે સ્મૂધ રાખવા, જીવન કેવી રીતે વધારે સારી રીતે જીવવું, ખુશી ખુશી જીવવું એની કંઈક ને કંઈક વાતો શેર કરતા રહે છે. એટલા જ સંબંધોને અને સંબંધોના ગૂંચવાડાને વૈદ્યકીય રીતે સમજે છે, સાયકોલોજીકલી જે સમજે છે, સાયન્ટિફિકલી જે સમજે છે અને એના ઉકેલ તમને સૂચવતા રહે છે એવા ખૂબ રૂપાળા ડૉક્ટર પ્રશાંતભાઈ, પ્લીઝ વેલકમ. અમે તમને આવકાર આપીએ છીએ, બહુ જ હૃદયપૂર્વક આપને આવકારીએ છીએ. સો બસ અહીંયાથી હું ખસી જઉં છું એટલે 15-20 મિનિટ માટે પછી પાછો અહીંયા જ છું. પણ સંબંધો ગૂંચવવા કેવી રીતે નહીં, કેવી રીતે ઓછા ગૂંચાય ને કેવી રીતે ગૂંથાય આ વાત સમજીએ. આપણા આખા કોન્વર્સેશનનો ઉપક્રમ એવો રાખ્યો છે કે ઇનિશિયલ 5-10 મિનિટ્સ ટુ બોથ ઓફ યુ, ટુ ઇચ. તમે તમારી રીતે તમારી વાત કરો, પછી કંઈક કોન્વર્સેશન તમારે ઇન્ટરનલી કરવું હોય તો. પણ મને એમ છે કે ટુ બી વેરી ઓનેસ્ટ, આ સ્ટેજ પર આટલું બધું ફૂલ ક્રાઉડ અત્યારે જ છે અને એનું કારણ એક જ છે, મેં સૌથી પહેલાં કીધું કે આ બધાને સંબંધો ગૂંચવાયેલા છે. એવું છે કે નહીં એવું જાણી લઈશું આપણે, પણ પ્રશ્નો તો બહુ જ છે એટલે આપણે મહત્તમ પ્રશ્નોત્તરી કરી શકીએ એવા એવા એમાં કરી. આ ઓફકોર્સ ગૂંચવાયેલા છે કે ગૂંચવાયેલા નથી કે ગૂંચવવા નથી એ તો બધું હમણાં પૂછશે એટલે ખબર પડી જશે, નીવડે વખાણ. ચાલો આપણે કૃષ્ણકાંતભાઈ આપથી શરૂઆત કરીએ. ધ પ્રાઇમરી થેન્ક યુ સર, પ્લીઝ. ફર્સ્ટ ઓફ ઓલ, પોસ્ટ લંચ સેશનમાં આટલા બધા લોકો હશે એટલી અમને અપેક્ષા નહોતી. એટલે અમે જ્યારે વાત સંબંધોની કરીએ ને ત્યારે એ છે કે તમારા સંબંધો કેવા છે, એટલે
એટલીસ્ટ તમને બધાને આ જોઈને મને એવું લાગે છે કે નહીં, અમારા સંબંધો તો સમૃદ્ધ છે. લેખકો હોય એનો પરિવાર છે ને એ વિસ્તરતો હોય છે ને વાચકો સુધી વિસ્તરતો હોય છે. તો તમને બધાને અહીંયા જોઈને હું ખુશી અનુભવું છું. એક બે જે મારે વાત કરવી છે એ એવું છે કે સંબંધ એટલે શું, તમે કોને સંબંધ કહો, સંબંધની વ્યાખ્યા શું હોઈ શકે. આપણે બધા જ રિલેશનશીપ, રિલેશન, સંબંધની વાત કરતા હોઈએ છીએ, પણ વોટ ઇઝ એક્ચ્યુઅલ રિલેશન. જો રિલેશનની વ્યાખ્યા દરેક માટે અલગ અલગ હોવાની છે, ઓલવેઝ અલગ અલગ હોવાની છે, પણ જ્યાં સુધી હું સમજુ છું ત્યાં સુધી સંબંધો એટલે એવો સંબંધ જ્યાં સ્નેહ છે, જ્યાં સંવાદ છે અને જ્યાં સંવેદના છે. આ ત્રણ વસ્તુ છે એ સંબંધ માટે સૌથી વધુ મહત્વની છે. આપણા સંબંધો કેવા છે એ સૌથી વધુ મહત્વનું આપણને હોય છે કે ભાઈ આપણા સંબંધો અલ્ટિમેટલી કેવા છે અને કોની સાથે છે. મેં એક બહુ સરસ ફિલોસોફરની વાત વાંચી, તેમાં એણે એક વસ્તુ કહેલી કે ભાઈ તમારે કોઈને ઓળખવા હોય ને કે આ માણસ કેવો છે, તો એના માટે બેસ્ટ રસ્તો એ છે કે તમે એના મિત્રોને ઓળખો, તમે એના જે રિલેશનને ઓળખો, એના ઉપરથી તમને ખબર પડી જશે કે આ માણસ કેવો છે. થોડીક વાત સંબંધો ગૂંચવાય નહીં એના માટે કેવું છે. આપણે તમે જોજો, ઘણી વખત હસબન્ડ વાઈફના વચ્ચે કન્વર્સેશન થતું હોય ત્યારે એક વસ્તુ હંમેશા કહેવામાં આવે છે કે યાર આ વખતે છે ને, હમણાં મારા ફ્રેન્ડની સાથે બનેલો દાખલો છે કે આ વખતે છે ને આપણે બે એકલા બહાર જવું છે. હવે તમે મને કહો બે જણા એકલા કેવી રીતે હોઈ શકે? આપણે એવું કહીએ કે આપણે બે એકલા, બે માણસ એકલા કેવી રીતે હોઈ શકે? એ સૌથી મોટો વિચારવા જેવો સવાલ છે. કે આપણે છે ને, મને એક અમેરિકામાં જે પ્રયોગ થયેલો છે એના વિશે વાત કરવી છે. અમેરિકામાં એક બહુ એક યંગસ્ટરને, એક છોકરાને અને એક છોકરીને બેને કહેવામાં આવ્યું કે તમને જે કંઈ જોતું હશે એ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. તમને ફાર્મ હાઉસમાં રાખવામાં આવશે એકલા, તમને ફાર્મ હાઉસમાં રાખવામાં આવશે, ત્યાં તમને સરસ મજાનું તમે માગશો એ વસ્તુ તમને ત્યાં આપવામાં આવશે. તમારે કોઈ તમને કમી નહીં લાગે એવી જગ્યાએ તમને રહેવાનું છે. અમુક યંગસ્ટર છે એ તૈયાર થયા અને પછી એ એકલા ફાર્મ હાઉસના બંગલામાં, જ્યાં સ્વિમિંગ પુલ હતું ને બધી જ ફેસિલિટી હતી, ત્યાં એ લોકો રહેવા માંડ્યા. સાત જ દિવસ જે થયું એ લોકો એટલા બધા કંટાળી ગયા અને છેલ્લે એને વિનંતી કરી કે જો તમે અમને અહીંથી બહાર નહીં કાઢો તો અમે પાગલ થઈ જશું. એટલે એ વસ્તુ જે પ્રયોગ કરવામાં આવ્યો એ છે કે માણસ કોઈ પણ વસ્તુ વગર રહી શકે છે, પણ માણસ માણસ વગર રહી નથી શકતો. આપણે માણસ વગર નથી રહી શકતા, આપણને ગમે કે ન ગમે આપણે છે એ માણસ વગર નથી રહેતા. અને સંબંધો ખાસ કરીને પ્રેમીઓના અને પતિ પતિઓના સંબંધ છે એ સૌથી વધુ કોમ્પ્લિકેટેડ હોય છે. સંબંધો ઘણા બધા હોય છે, મા બાપ સાથેના હોય છે, ભાઈ બહેન સાથેના હોય છે, ફ્રેન્ડ સાથેના હોય છે, કલીગ સાથેના હોય છે, કેટલા બધા સંબંધો આપણે જીવતા હોઈએ છીએ. પણ જે વ્યક્તિની સાથે આપણે રહીએ છીએ એની સાથેનો આપણો સંબંધ કેવો છે, મને એક બીજો સર્વે છે એના વિશે વાત કરવાનું મન થાય છે. એક સર્વે એવો થયો હતો કે પતિ પત્ની કે બે પ્રેમીઓ જો એક સાથે 10 વર્ષ રહે તો એ ટ્વિન્સ જેવા થઈ જાય છે. અને જે લોકોનું લગ્ન જીવન 10 વર્ષથી વધારે હશે એને આ વસ્તુ ખબર હશે કે કેટલી બધી આપણને ખબર પડવા માંડે છે કે આને શું ગમે છે, આને શું નથી ગમતું. તમે જુઓ ઘણા પતિ પત્નીઓ એ એવો ટોક કરી હશે કે એવી વસ્તુ તમારી સામે બોલ્યા હશે કે કઈ વાત નીકળે નહીં ત્યારે કે આની સાથે રહી રહીને હું એના જેવી થઈ જઈ છું. રિસર્ચ આ એકદમ સાચી વાત છે અને ઇઝ પ્રૂવડ કે તમે કોઈની સાથે રહેતા હોય, 10 વર્ષ સાથે રહેતા હોય તો એને ખબર હોય કે આ કેવું વર્તન કરશે, કે એ વાત થતી હોય સાથે બેઠા હોય ત્યારે એને ખબર હોય છે કે આનું રિએક્શન શું હશે. અને એ વખતે એને સાચવી બી લીધું હોય કે જો એને ખબર હોય કે જો આ વાત થઈ જ ને હમણાં આની છટકવાની છે.
આપણને બધાને ખબર હોય છે કે આનું આનું મગજ હમણાં છટકવાનું છે, તો એ વસ્તુ તમે જોજો કે આવું કેમ થાય છે. અને આપણે બધા છે ને ટેવના માણસો છે, આપણે બધા કુટેવના માણસો છીએ, આપણે બધા આદતના માણસો છીએ, આપણે બધા વ્યસનના માણસો છીએ. પણ તમને કોઈને એક વ્યસનની ખબર છે કે આપણને ઘણી વખત માણસનું પણ વ્યસન થઈ જતું હોય છે. માણસ વગર આપણને ચાલતું નથી. માણસનું વ્યસન હોવું ને એ સંબંધોની શ્રેષ્ઠતા છે, કે તમને એ માણસ જોઈએ એના વગર ન ચાલે. આપણે જે લોકોને સિગરેટ કે બીજી કોઈ આદત છે એને ખબર છે કે એને ક્રેવિંગ થવા માંડે. જ્યારે તમને તમારી વ્યક્તિનું ક્રેવિંગ થવા માંડે ને ત્યારે માનજો કે તમને સાચો પ્રેમ છે. અને પ્રેમ છે ને એ ફક્ત લગ્ન સુધીની પ્રક્રિયા નથી, પ્રેમ છે એ જિંદગીની છેલ્લી ક્ષણ સુધીની ઘટના છે, કે તમારે સતત જીવવી પડે છે, સતત એને જીવતી રહેવી પડે છે. આપણે વાત એ છે કે પ્રેમ હોય છે મેરેજ થાય ને પછી એને ટેકન ફોર ગ્રાન્ટેડ લેવા માંડીએ છીએ, અને બહુ ઇઝીલી એને આપણે સ્વીકારવા માંડીએ છીએ કે ભાઈ ઠીક છે. બહુ બહુ મોનોટોનસ બધું જિંદગી થઈ જતી હોય છે. એ મોનોટોની કેવી રીતે તોડવી એ સૌથી વધુ મહત્વનું છે. હું એક બે વસ્તુ એના માટે કહ્યું છે, મોનોટોની કેમ ન તૂટે કે મોનોટોની કેમ મેન્ટેન આપણે એક એક છે જે ચાલતું આવતું હોય રૂટીન. ઘણા લોકો એવું કહે કે આ કંટાળો આવે છે, એકની એક લાઈફ છે, રોજ સવારે ઉઠીએ છીએ, બપોર થાય છે, જમીએ છીએ, રાત પડે છે, સૂઈ જઈએ છીએ અને પછી ફરીથી એક કામ કરવા માંડીએ છીએ. સતત એવું લાગે કે બોર્ડમ, આપણે બધા છે ને બોર્ડમના શિકાર છીએ, ક્યાંક ને ક્યાંક બોર થતા રહ્યા છીએ. એક બે વસ્તુ જે મારે કહેવાની છે એ કહીશ કે સૌથી પહેલી તો એ કે તમારી વ્યક્તિ, તમારો પ્રેમી હોય, તમારો દોસ્ત હોય, તમારી વાઇફ હોય, તમારો હસબન્ડ હોય, કોઈ પણ તમારા રિલેશન હોય, એને જેવા છે ને એવો સ્વીકાર, એવા સ્વીકારો. આપણે એવા નથી સ્વીકારી શકતા કે ભાઈ તું મારા જેવો થઈ જા કે તું મારા જેવી થઈ જા. આપણે એને એવું કહ્યું છે કે ભાઈ તું તારા જેવી રહે, એ જ મને ગમે છે. અને આપણે પ્રેમ કરતા હોય ત્યારે એ જ ગમતી હોય છે કે એ જ ગમતો હોય છે. પછી એમાંથી ચેન્જ થાય છે. એક સરસ મજાનો જોક મને યાદ આવે છે કે એક પ્રેમી કપલ હતું અને બે લવ મેરેજ કર્યા, બહુ સરસ રીતે થોડો ટાઈમ ચાલ્યું. ધીરે ધીરે પત્ની છે એ ડોમિનેટિંગ હતી, મોટાભાગે હોય છે, એઝ યુઝ્યુઅલ મોટાભાગે હોય છે. તો પત્ની છે એ ડોમિનેટિંગ હતી, તો એણે કીધું કે ભાઈ આ તું આ કરે છે ને આ શર્ટ તારો બરોબર, તને આ કલર નથી જમતો, તું આ કલરની બદલે આ કલર પહેર. એટલે પેલો હસબન્ડ ખરેખર એને બહુ પ્રેમ કરતો હતો અને એણે કીધું કે ફાઇન ચાલ તો હવેથી એ કલર પહેરીશ. એટલે એ કલર પહેરવા માંડ્યો. પછી કે તારું આ સ્ટાઇલ છે ને આ બરોબર નથી યાર, તો તું આમાં આ આ કરતો હોય કંઈક કે ના યાર તને ગમે એમ જ મારે કરવું છે. એટલે એ પછી એણે પોતાની દરેક સ્ટાઇલમાં ચેન્જ કરી. અને દસેક વર્ષ એવો સમય થયો, પછી બધા મિત્રો સાથે બેઠા હતા ત્યારે પ્રેમની વાત નીકળી, અગાઉના પ્રેમની, જ્યારે પ્રેમમાં હતા ત્યારની વાત કરી. ત્યારે વાઇફ એટલું એક શબ્દ બોલી કે હવે તું પેલા જેવો નથી રહ્યો. એટલે પેલા કીધું તે રહેવા ક્યાં દીધો છે, આખે આખો તો બદલાવી નાખ્યો છે, તો પછી રહેવા ક્યાં દીધો છે. તો એક વસ્તુ એ છે કે તમે તમારી વ્યક્તિ જેવી છે એવી એને સ્વીકારો, એને પ્રેમ કરો, એને જરાય બદલવાની કોશિશ નહીં કરો. આપણે બદલી નાખવા હોય છે, આપણે આપણા મુજબ કરવા હોય છે. અને આપણે કેવા હોઈએ છીએ ને એ આપણી વ્યક્તિને સૌથી વધુ ખબર હોય છે. અને બીજી વસ્તુ છે કહેવાની છે કે થોડુંક છે ને ભૂલતા શીખો. આપણે બહુ બધું યાદ રાખીએ છીએ, બહુ બધી નારાજગી, બહુ બધો ગુસ્સો, બહુ બધા જે કંઈક બોલાઈ ગયું હોય એ ગઈકાલ છે ને એ આપણી પીઠ ઉપર સવાર હોય છે અને આવતીકાલ છે ને એ આપણી માથા ઉપર સવાર હોય છે. એના કારણે થઈને આપણે આજમાં જીવી શકતા નથી. તમે જુઓ એટલા બધા ટાઈટ આપણે રહીએ છીએ અને એટલા બધા જરાય હળવાશ આપણને માફક જ નથી આવતા, અને જરા બી કંઈ બી ચેન્જ થાય ને તો આપણે છંછેડાઈ જઈએ છીએ. તમે બધા એક વસ્તુ માર્ક કરજો, એક વસ્તુ મને હું આની પહેલાં જો કે ઘણી વખત કહી ગયો છું, પણ તમે જોજો તમારે તમારી આદતો કેવી છે. તમે એક વસ્તુ યાદ રાખજો કે તમે તમારા ઘરમાં જે ચેર ઉપર બેઠા બેસતા હશો ત્યાં જ તમે બેસો, જે સોફાના ખૂણામાં બેઠા હશો ત્યાં જ બેસતા હશો. અને ત્યાં કોઈ બેસી જાય તો એમ થાય કે આ મારા ઘરમાં હું જજાયણો હોય એવું મને લાગે.
તો એવું કેમ થાય છે એમ? કેટલી બધી આદતો આપણને ઘેરી વળેલી હોય છે એમ. ટોવેલ ક્યાં રાખવો, ટોવેલ ક્યાં હોવો જોઈએ? આપણે એમ કહીએ કે ભાઈ આપણે છે ને અંધારું હોય ને ઊંઘમાં બી આમ કરીને તો હાથમાં ટુવાલ આવી જવો જોઈએ કે હાથમાં આપણે જે જોતી હોય વસ્તુ આવી જવું જરૂરી છે? આપણે એટલું બધું કન્ડિશન્ડ માઇન્ડ કરી દીધું છે ને કે એનાથી બહારનું આપણે કંઈ વિચારી જ નથી શકતા, અને એના કારણે થઈને આપણે અંદર ને અંદર ગૂંચવાતા રહીએ છીએ અને ક્યાંક ને ક્યાંક આપણે આપણને જ ભૂલતા રહીએ છીએ. જિંદગીમાં જો સૌથી હોય જિંદગીની કોઈ મહત્ત્વની વસ્તુ હોય ને તો એ પોતાના ભણીની યાત્રા છે. કે તમારે જો કોઈને ઓળખવું હોય ને તો તમારે સૌથી પહેલાં પોતાને ઓળખવા પડે કે હું કેવો છું. હું આપણે આપણે બધાનો પ્રોબ્લેમ હોય કે આપણે આપણી વ્યક્તિ કે આપણો આપણા જે આપણી સાથે જીવતા હોય છે એ કેવા છે. તમે કોઈ દિવસ તમારા મિત્રને, તમારી પત્નીને, તમારા પતિને કે કોઈને પૂછ્યું કે યાર હું કેવો માણસ છું, કે હું કેવી વ્યક્તિ છું, કે હું કેવી છોકરી છું, કે હું કેવી વાઇફ છું? પૂછી જોજો, અને જે ઓનેસ્ટ આન્સર મળે ને એ સ્વીકારવાની તૈયારી રાખજો, તો જ ઓનેસ્ટ આન્સર આપશે. એ સૌથી વધુ મહત્વનું છે. કે તમે કોઈ દિવસ પૂછો કે ભાઈ તું મને કેવો આમ કેવો લાગુ છું? આપણે કોઈને આખી દુનિયાને સારું લગાડશું. હા, આપણે આપણા જે કારનો ડ્રાઈવર હશે ને એને બી સારું લગાડશું કે તે ચાય પીધી, તે જમી લીધું એમ. આપણે આપણી વ્યક્તિને કેટલું પૂછતા હોઈએ છીએ કે તે ચાય પીધી, તે દવા ખાધી? મનાવવાની, ઝઘડા થવાના, જો જ્યાં જેટલો પ્રેમ હોય ને એટલા ઝઘડા વધુ હોય, અને ઝઘડા છે એ દાંપત્ય જીવનની સૌથી મોટી નિશાની છે. જો કોઈ વ્યક્તિ એવું કહેતા હોય કે અમારે બેને ઝઘડા નથી થતા તો સમજવું કે કંઈક ડાઉટ છે. થવાના જ છે, એ બહુ સ્વાભાવિક છે. તમે બે વ્યક્તિ સાથે રહેતી હોય તો ઝઘડા થાય એ બહુ સીધી સાદી અને સરળ વાત છે. ઝઘડા થાય એ ઇમ્પોર્ટન્ટ નથી, તમે ઝઘડા કેવી રીતે સુલઝાવો છો ને એ ઇમ્પોર્ટન્ટ છે. હું દરેક એક વસ્તુ લખતો હોઉં છું કે ભાઈ તમારી વ્યક્તિ કેમ માને ને એની તમને ખબર હોવી જોઈએ. એ જો તમને ખબર હોય ને તો પછી બહુ વાંધો નથી આવતો. આઈ થિંક મારી 15 મિનિટ પૂરી થઈ છે, પણ છતાં બી એક બે વસ્તુ છે. મારે કેવું છે કે ભાઈ બંધનો છે ને બે પ્રકારના હોય છે. એક છે ને એક બંધનો છે એ લદાયેલા બંધનો હોય છે, અને બીજા બંધનો હોય છે ને એ સ્વીકારાયેલા બંધન હોય છે. સ્વીકારાયેલા બંધન છે ને એ પ્રેમની નિશાની છે કે મારી વ્યક્તિને આ નથી ગમતું, મારા પતિને આ નથી ગમતું, કે મારી વાઇફને આ નથી ગમતું. તો એ સંબંધો છે ને એ સ્વીકારાયેલા બંધનો છે, અને એ બંધનો તમને ક્યારેય ભારે નહીં લાગે, એ બંધનો તમને હળવા લાગશે. અને એ ત્યારે જ શક્ય છે કે જો એ બંધનમાં હળવાશ હોય અને એકબીજાની સાથેનો પ્રેમ હોય. હા, મારી 10 મિનિટ 15 મિનિટ પૂરી થવામાં છે. હવે મારે એક વસ્તુ મારા બહુ જીનિયસ ફ્રેન્ડ અને એના વિશે વાત કરવી છે કે અમે લોકો જ્યારે એક વખત આ કાર્યક્રમ ડિસ્કસ કરવા માંડ્યા હતા ત્યારે મને એમના માટે એક જોક સૂઈ ગઈ, એક મજાક સૂઈ ગઈ, અને જ્યોતિએ મને ના પાડી હતી કે આ તું ત્યાં બોલતો નહીં, પણ ડોક્ટરને બી કહું છું કે ટેક ઇટ અ જોક, જોક અપાર્ટ નથી માનતા તું ને એમાં તમારો સંબંધ સારો છે. તું ને મને કહે કે તું ને અમે લોકો બહુ સારા ફ્રેન્ડ્સ છીએ. મને એવું કહ્યું કે તું ને ભીમાણી બે યાર આવી રીતે સંબંધ ઉપર બોલવાના, તો આમાં ફેર શું હે? તારા મને ભીમાણીમાં ફેર શું? એટલે મેં થોડોક મારો કોલર ઊંચો કરીને કીધું કે જો બે વસ્તુ છે, એક તો એ છે ને એ થોડાક બીમાર નહીં કહો પણ થોડાક નબળા પડી ગયા સાજા કરે છે, અને હું છે જે માંદા નથી પડવા દેતો. એટલે જોક અપાર્ટ, એટલે પછી એવું કીધું કે તો એનો મતલબ એ થાય કે હું એની પ્રેક્ટિસ પર તરાપ મારું છું, પણ એવું નથી. એટલે માનો કે કોઈ ડૂબતો માણસ હોય એને તમે મેં હાથ આપ્યો હોય અને કદાચ એ મારા હાથમાંથી લસરી જાય તો એનો હાથ આ પકડી લે છે. ઓલવેઝ એની સંવેદનાઓ. હું દિવ્યા ભાસ્કરમાં મેગેઝિન એડિટર છું, એ મારા કોલમિસ્ટ છે, બહુ જ સારું લખે છે, બહુ જ સારા લખું. હું એક વસ્તુ કહું છું કે માણસ છે ને ખાસ કરીને લેખકો છે, જે કોઈ પણ ક્રિએટિવ માણસ છે, એ માણસ સૌથી પહેલાં છે ને પોતાની જાત સાથે પ્રમાણિક હોવો જોઈએ.
જો લેખક પોતાની જાત સાથે પ્રમાણિક ન હોય તો એ કોઈની સાથે પ્રમાણિક રહી ન શકે. લખતી વખતે જો મારી આંખોમાં જરા કંઈ ભીનાશ આવે ને તો જ રીડરની આંખમાં ભેજ આવવાનો છે, બાકી નથી આવવાનો. થેન્ક યુ વેરી મચ. આ દરમિયાન આ બધી સંબંધોની વાત ચાલતી હતી ત્યાં સુધીમાં એક સંબંધ ખોવાયો ખરો ને મળીએ ગયો. એમ કેમ પહોંચી ગયો છે દીકરો તમારા સુધી? પણ એવું કેમ નું થયું એ છૂટી ગયું તમે સંબંધો સાચવવા અહીંયા આવી ગયા? અચ્છા, તો સ્માર્ટ સંબંધો છે અહીંયા, વાંધો નથી. ચાલ ડોક્ટર ભીમા, બીજું કોઈ રહી ગયું હોય ને આપણે કોઈની અનાઉન્સમેન્ટ કરવાની હોય આ ખાસ કોન્વર્સેશનમાં તો આપણી પાસે 2 મિનિટ છે. વોલ્યુમ જરા ગેઇન આપશો ને થોડું? હલો સેજ વધારો. હલો પૂરતું છે? નમસ્કાર, આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. કૃષ્ણકાંતભાઈ, નૈષત, મારા મિત્રો મનીષભાઈ, શૈલેન્દ્રભાઈ, શૈલેષભાઈ, સંજયભાઈ, આ બધા એવા મોટા માણસો છે કે જે મારી અંદર આવીને મને મોટો કરે છે. મારા મિત્રોનું સ્વાગત કરું છું. ખાસ કરીને એક નવા મિત્ર મને હમણાં બે થોડા દિવસ પહેલાં સાંપડ્યા છે અને એ છે જ્યોતિબેન, એ પણ અહીંયા બેઠા છે, જે એમના વાઈફ છે પણ અમારા મિત્ર તો થઈ જ શકે. એનીવે, આઈ વેલકમ યુ ઓલ ઇન ધીસ વન્ડરફુલ સેશન. રિલેશનની હું તમને વાત કરું, થોડીક નેગેટિવ વાતથી શરૂ કરું છું, કારણ કે જરૂરી છે. એટલા માટે મારે તમને કેટલાક આંકડાઓ આપવા છે કે ગુજરાતની અંદર ગયા વર્ષમાં 7,225 લોકોએ આત્મહત્યા કરી છે. એમાંથી 18-29 વર્ષના વય જૂથ વચ્ચેના 2403 લોકો હતા અને એમાંના 90% લોકોને રિલેશનશીપની સમસ્યાઓ હતી. આપણે જે વાત કરીએ છીએ એ બરાબર છે, અત્યારે સંબંધ વિશે વાત કરીએ છીએ, પણ આ બાબત એટલી બધી ગંભીર છે. આપણે હળવાશથી વાત કરીએ છીએ, બાબત બહુ જ ગંભીર છે. મારે તમને ખાસ એ કહેવું છે કે જ્યારે પણ રિલેશનશીપની વાત આવે છે ત્યારે વ્યક્તિ એના બીજા બધા આયામોને પાછળ મૂકીને એના જીવનને ખપાવી દેવા માટે તૈયાર થઈ જાય છે. મને યાદ છે જ્યારે હું નાનો હતો ત્યારે એક પિક્ચર આવી હતી, એક દૂજે કે લીએ, ઘણા બધાને ખબર જોયું હશે પિક્ચર. ત્યારે એ પિક્ચર પછી નદી કિનારા પર પોલીસ ગોઠવવી પડી હતી, કારણ કે પ્રેમીઓ ડૂબી જતા હતા કે મરીને એક થઈ જઈએ, જમાનો દીવાર છે, એક થવા દેતો નથી, આવું બધું બહુ બધું ચાલતું હતું. ખરેખર હવે જમાનો બદલાઈ ગયો છે, હવે કાયરાનો જમાનો આવી ગયો છે, હવે આલિયા ભટ્ટનો જમાનો આવી ગયો છે, ડિયર જિંદગીનો જમાનો આવી ગયો છે, શાહરૂખ ખાન, ડોક્ટર શાહરૂખ ખાનનો જમાનો આવી ગયો છે. ડિયર જિંદગીની અંદર એ બહુ જ સરસ એક પાત્ર પોતે કરે છે અને મારે તો ગૌરી શિંદે જેની ડિરેક્ટર છે એને મારે કહેવું છે થેન્ક યુ વેરી મચ, કારણ કે તમે અમારો બિઝનેસ વધારી આપ્યો. એકચ્યુઅલી એણે અમારું જ માર્કેટિંગ કર્યું છે, પણ એણે બહુ મહત્ત્વની વાત એ કરી છે જે મારે આજે કરવી છે કે લોકો મોટે ભાગે સાયકોલોજીસ્ટને ત્યાં જતા પહેલાં બહુ ખચકાતા હોય છે. અરે અરે હું ના જવાય. હા, કેટલાક લોકો મને ફોન કરે જેને નામ છાપામાં ઘણી બધી વખત આપણે રોજ ફોટા વાંચતા હોઈએ છીએ, એવા લોકો ફોન કરે કે સાહેબ કોઈ હોય નહીં ને એવા ટાઈમ અમને આપો ને તો અમારે આપવું છે. એટલે હું કોઈ ના હોય એવો ટાઈમ તો મારી પાસે હોય નહીં, કારણ કે મારા ઘરવાળા માટે મેં ટાઈમ રાખ્યો હોય તો એ રજા હોય એ દિવસે હું કોઈને મળતો નથી. એટલે કહેવાનો અર્થ એ છે કે હજી આપણા સમાજમાં એ સંકોચ છે, સોશિયલ સ્ટિકમા છે ટુવર્ડ્સ સાયકોલોજીકલ પ્રોબ્લેમ, અને એના લીધે આપણે ઘણા બધા પીડાઈએ છીએ. બરાબર સમજો, મારે કારણ કે એની અંદર, અને હું તમને ઇન્સિસ્ટ કરું છું, પ્રિસ્ક્રાઇબ કરું છું અહીંથી કે તમે જોજો, મને એમાંથી એક રૂપિયો મળવાનો નથી, પણ છતાંય તમને કહું છું કે તમે મૂવી જોજો, બોરિંગ લાગે તો જોજો, કારણ કે ભવિષ્ય જે છે એ સ્વસ્થ વ્યક્તિઓના પ્રોબ્લેમ પર આટલી બધી આટલા બધા ડિસ્કશન અને ચર્ચા થવાનો છે એનું છે. ભવિષ્ય જે છે એ પાગલપણનું નથી, સામાન્ય સ્વસ્થ માણસોના સ્ટ્રેસનું છે. અત્યારે એક દરેક વ્યક્તિ, કોઈ પણ વ્યક્તિ મને અહીંયા ગમે ત્યાં ઇન્ક્લુડિંગ માય સેલ્ફ, કોઈ વ્યક્તિ એવું નહીં મળે કે જેને સ્ટ્રેસ નહીં મળે. અને જો કોઈ વ્યક્તિ એવું કહે કે મને સ્ટ્રેસ નથી, કાં તો એ ખોટું બોલે છે કાં તો એ બહુ મોટો સંન્યાસી છે, સંત છે, કે જે આ પૃથ્વીથી અહીંયા દુનિયામાંથી પર થઈ ગયો છે. પણ એવું શક્ય નથી, હું માનતો નથી. સ્ટ્રેસ દરેકને હોય. અહીંયા આ મુદ્દો એટલા માટે મહત્વનો છે કારણ કે રિલેશનશીપનું સ્ટ્રેસ સૌથી વધારે મહત્વનું હોય છે અને એ માણસને મારી નાખે છે. ઇકોનોમિકલ સ્ટ્રેસ છે, ચોક્કસ છે,
નોટો બંધ થઈ જાય તો ઘણાના હૃદય બંધ થઈ ગયા છે, એવું છે. પણ સંબંધો એમાંય પાછા સંબંધો જે છે એ કામ લાગ્યા. ભાઈ તું મારે નજીક નો થાય, તું મારે મારા કેટલા સેટ કરી આપીશ. જો નજીક એ વખતે નજીક નો થઈ જાય છે, નહીતર દૂર નો રહે છે. ખરેખર એને પૈસાની જરૂર હોય ત્યારે કોઈ જોતું નથી, પણ જયારે સેટ કરવાના હોય પૈસા 500-1000 ત્યારે આપણે બધા શોધીએ છીએ. આવું બધા આવું બધું બન્યું છે, આપણી આસપાસ બનેલું છે. કહેવાનો અર્થ એ છે કે રિલેશનશીપ જે છે એ ગૂંચાય છે કે આપણો મુદ્દો, મૂળ મુદ્દો એ છે કે સંબંધો ગૂંચાય છે કે સંબંધો એટલા માટે ગૂંચાય છે કારણ કે આપણી અંદર કુદરતે બુદ્ધિ અને લાગણી નામના બે તત્વો આપ્યા છે. એમાં જે બુદ્ધિનું તત્વ આપ્યું છે એ તો બહુ બધામાં બહુ સરસ હોય છે. લોકો બહુ બુદ્ધિશાળી વાતો કરે છે, બહુ સરસ રીતે આગળ વધતા હોય છે, પરીક્ષામાં સારા માર્ક લાવતા હોય છે, ઘણી બધી રીતે ગોલ્ડ મેડલિસ્ટ થઈ જતા હોય છે, બહુ પૈસા કમાઈ શકતા હોય છે બુદ્ધિથી. પણ લાગણીની વાત આવે છે ત્યાં લાગણીમાં બહુ ગરબડ કરી દેતા હોય છે. અને મુશ્કેલીઓ નૈશદ આ લાગણીની જ છે, આ લાગણીની જ છે મુશ્કેલી. અને એટલા માટે કારણ કે લાગણીનું મેનેજમેન્ટ લોકોને આવડતું નથી અને એટલા માટે મુશ્કેલી ઊભી થાય છે. આઈક્યુ માપી શકાય છે, બુદ્ધિનો આંક માપી શકાય છે, લાગણીનો આંક જે છે એ એક્ઝેક્ટ માપી શકાતો નથી કોઈ અક્ષરોમાં કે શબ્દોમાં. એને એને હવે એની ટેસ્ટ નીકળી છે, સાયકોલોજીકલ ટેસ્ટ, ડેફિનેટલી ઈક્યુની ટેસ્ટ નીકળી છે જે અમે કરીએ છીએ. પણ કહેવાનો અર્થ એ છે કે બુદ્ધિ ને લાગણીમાંથી કોઈ પણ એક બાબત વધારે હોય તો વ્યક્તિ દુઃખી થવાનો થવાનો છે. કોઈ ઘણા બધા લોકો તમે જુઓ કે બહુ જ તર્ક, બહુ જ રેશનાલિટીમાં માને, જબરજસ્ત તર્ક સિવાય વાત જ ના કરે. એમના માટે ઇમોશનલ વાત એ સાવ કચરા જેવી હોય. એ લોકો પણ ખરેખર દુઃખી થતા હોય છે એવો અમારો અભ્યાસ છે. જે લોકો માત્ર હૃદયથી જ વાત કરે, કરણ જોહરની જે ટેગલાઈન છે ને એના પર તો પ્રતિબંધ આવી જવો, કે બધું દિલથી જ વિચારો, દિલથી જ. અરે દિલ વિચારતું જ નથી, ચારખાના છે, લોહી ફેરવે છે, એનાથી વધારે દિલમાં કશું છે નહીં. એટલે મહેરબાની કે દિલથી વિચારવાની જે વાત કરે છે ને એ લોકો. હમણાં કવિઓ પર બહુ જોક થાય છે, મારે કઈ કહેવું નથી. કવિ અનિલ ચાવડા અને કવિ તેજસ દવે અહીંયા આપણી સાથે છે, એમનું સ્વાગત કરીએ છીએ. મોસ્ટ વેલકમ. એટલે કવિઓનું હમણાં બહુ ચાલ્યું છે, કારણ કે કવિઓને મારે કહેવું છે કે હવે બુદ્ધિ પર કવિતા લખો. માત્ર લાગણી તો જેને દુઃખ થયું હોય પીડામાંથી જ કવિતા જન્મે, એવું કઈ શેના માટે પણ એમાંથી જન્મે, શેના માટે પીડા જ કવિતાનો બેઝ હોઈ શકે. હું તો એ ઘણી બધી વખત કહેતો હોઉં છું. પ્રસન્નતા, આનંદ, પોઝિટિવિટી, સંબંધો, આ કુદરત, આવા બધા સબ્જેક્ટ છે જ અને કવિતાઓ એના પર પણ રચાય જ છે. એટલે હું બધા કવિઓની વાત નથી કરતો, એવા કવિની વાત કરું છું જે માત્ર પીડાને કેન્દ્રમાં રાખે છે. રપા, આપણા સૌથી મોટા કવિ જેને હમણાં જ જયંતિ ગઈ, રમેશ પારેખ, હી વોઝ સફરિંગ ફ્રોમ ડિપ્રેશન. અને એમણે જે કાવ્ય ડિપ્રેશનની અવસ્થામાં કર્યું એ બહુ જ બધાને બહુ જ ગમ્યું. એનું મનોવૈજ્ઞાનિક પૃથક્કરણ એવી રીતે કરું છું, દરેક જણ પોતાનું ડિપ્રેશન ત્યાં પ્રતિબિંબિત થતું જુએ છે અને એટલા માટે એને ગમે છે. આ વાત આપણે યાદ રાખીએ. પિક્ચરોમાં પણ એવું થાય છે, પિક્ચરમાં તમે જુઓ તો અમુક ઇમોશનલ પિક્ચરો જે છે બધાને કેમ ગમે છે, કારણ કે ત્યાંથી પિક્ચરની બાજુથી જો કેમેરા ગોઠવે હોય અને સામે લોકો દેખાતા હોય તો હજારો લીટર આંસુઓ વહી જતા હોય એક અઢી બે કલાકમાં, કારણ કે તમે તાદાત્મ્ય અનુભવો છો, એની સાથે તમે એકરૂપ થઈ જાઓ છો. એ હિરોઈનનું દુઃખ એ તમારું દુઃખ થઈ જાય છે. અને કેટલાક લોકો જો મારામારી વાળું પિક્ચર જોઈને બહાર નીકળે તો સાચવું, એની આજુબાજુ ના જવું, કારણ કે એની અંદર એટલા બધા પ્રવેશી ગયા હોય કે બહાર જાય સેહેજ ધક્કો વાગે તો આમ કરીને પેલું મનમાં લઈને હજી ચાલતા હોય, કારણ કે આપણે અસર બહુ પામી જઈએ છીએ. સજેસ્ટેબિલિટી ઇઝ અવર પ્રોબ્લેમ એટ મેની ટાઈમ્સ, અને આના લીધે આપણે દુઃખ બહુ અનુભવીએ છીએ. મેં તમને જે ઇમોશન્સની વાત કરી એ સંબંધો ગૂંચવવા માટે જવાબદાર છે એ હું તમને વૈજ્ઞાનિક રીતે હવે સમજાવું. આપણું જે મગજ છે એની જે સ્પાઇનલ કોર્ડ છે, કે આ સ્પાઇનલ કોર્ડની અંદરથી મગજ સુધી કોઈ પણ સંદેશો જ્યારે જાય છે ત્યારે એ સંદેશો પહેલાં એક સિસ્ટમમાંથી પસાર થાય છે, એ સિસ્ટમ પછી એક બહારના મગજના આ ભાગ બાજુ જાય છે. એના નામ છે, આપણે ટર્મિનોલોજી બાજુ નથી જતા, પણ એ બાજુ જાય છે જે કપાળની પાછળનો ભાગ, જે તર્ક માટે જવાબદાર છે. પણ જે વચ્ચેનો ભાગ જે છે એ લાગણી માટે જવાબદાર છે. હવે થાય છે એવું કે પેલા સંદેશાએ લાગણીના એરિયામાં ટેક્સ ભર્યા વગર આગળ જવાતું નથી. એટલે થાય છે શું કે કોઈ પણ ઘટના ઊભી થાય તો પહેલા આપણું રિએક્શન ઇમોશનલ થઈ જાય છે અને પછી વિચારીએ છીએ કે સારું આવું નહોતું કરવા જેવું, એણે તો ગુસ્સો કર્યો પણ મારે ગુસ્સો નહોતો કરવા જેવો, એ પછી બે સેકન્ડ રહીને વિચાર આવે છે. તો આનું બાયોલોજિકલ રીઝન છે. આ કુદરતની ડિફેક્ટ ગણો તો ડિફેક્ટ અને શક્તિ ગણો તો શક્તિ, આ બંને છે.
પણ એને એટલા માટે ઇમોશન્સ જે છે એ જો કંટ્રોલમાં થોડીક વાર આપણે રહી જઈએ, રોકાઈ જઈએ થોડી સેકન્ડ માટે અને પછી રિએક્ટ કરીએ, તો હું એવું માનું છું કે આપણે બુદ્ધિજન્ય રીતે અને લાગણીના સંતુલનથી રિએક્ટ કરી શકીશું. અને જો આ ટેકનિક, આ બહુ સિમ્પલ વાત છે, મેં કે બહુ અઘરી વાત નથી, આ સાદી વાત જો આપણે શીખીશું તો કોઈ પ્રોબ્લેમ નહીં થાય. બાકી સંબંધો તો એવા છે કે જેની અંદર આપણે એકબીજા સાથે અપેક્ષાઓ અપેક્ષાઓ અપેક્ષાઓથી લડાયેલા સંબંધો હોય છે હંમેશા. મને કોઈ વ્યક્તિ કેમ ગમે છે? કારણ કે એ મારી રીતે યોગ્ય છે, મારી અંદરની લાગણીઓ જે છે એને સ્પર્શ કરે છે. લાગણીઓ એટલે શું? મારી જરૂરિયાત, મારી જરૂરિયાત એ પૂરી કરે છે, એટલા માટે મને એની ગરજ છે, ઇમોશનલ ગરજ છે, એટલા માટે મારે એની સાથે લાગણીનો સંબંધ છે. આ બરાબર યાદ રાખજો, આ હું મનોવૈજ્ઞાનિક સત્ય કહું છું તમને. ઘણા બધાને એમાં એવું લાગે, ના ના એવું કેવી રીતે હોય સાહેબ, મારે દીકરાને પ્રેમ છે મારા દીકરા સાથે, તો શું તમે એને એવું કરશો? આવશે, જવાબ આપીશ. હું પ્રેમનો વિરોધી નથી, પણ પ્રેમને સમજવાની વાત જે નથી કરતા એનો વિરોધી છું. પ્રેમને સમજો, બહુ જરૂરી વાત છે. પ્રેમ એ અદ્ભુત બાબત છે, કુદરતે આપેલી અદ્ભુત બક્ષિસ છે, પણ એને આપણે ગમે તેમ વાપરી રાખીએ છીએ. જેમ ગીતાની અંદર જ્યારે અર્જુનને વિષાદ થયો હતો, ત્યારે એ બહુ જ ઇમોશનલ થઈ ગયો હતો, મારે કાકાને મારવાના, ગુરુને મારવાના, આને મારવાના. ત્યારે એ વખતે કૃષ્ણએ એને રેશનલ વાત કરી કે ના, એવું નથી, તું સમજ કે અહીંયા આગળ તારે તારા સગાઓને મારવાની વાત નથી, એમના અસત્યને મારવાની વાત છે, એમના જે ખરાબ કર્મોને મારવાની વાત છે. એ લોકો માટે થઈને તારે મારવાનું છે, સત્ય માટે થઈને તારે લડવાનું છે. આપણે આપણી અંદર રહેલા દુર્યોધનને, આપણી અંદર રહેલા જે પાંડવો છે એની સાથે લડાઈ જ્યારે થતી હોય છે, ત્યારે જે આપણી અંદરનો કૃષ્ણ છે એ આપણા અર્જુનને એ દિશા આપે એવું હું ઈચ્છું છું. અને આ દિશા જે છે એ સમજણથી પ્રાપ્ત થાય છે, આ દિશા અન્ડરસ્ટેન્ડિંગથી પ્રાપ્ત થાય છે, આ દિશા જે છે એ અનુભવથી પ્રાપ્ત થાય છે, શિક્ષણથી પ્રાપ્ત થાય છે. કોઈ એવું કહેતો કે શિક્ષણનું મહત્વ નથી, ના, શિક્ષણનું મહત્વ છે, યોગ્ય રીતે થયેલા શિક્ષણનું પણ મહત્વ છે, અને સૌથી વધારે મહત્વ ઉછેરનું છે. ઉછેરનું મહત્વની એક સાદી વાત કરી દઉં તમને, એ વાત એવી છે કે કોઈ વ્યક્તિ એમ કે સાહેબ મારો દીકરો કે દીકરી જે છે ને બહુ ગુસ્સો કરે છે, દિવાલ પર માથું પછાડે છે, આમ કરે છે, આવું કેવી રીતે થઈ ગયો? અચ્છા, હવે એ દીકરો અત્યારે 9-10 વર્ષનો હોય, એ દીકરાએ સૌથી પહેલા પ્રેમ અને ગુસ્સો એને ક્યાં જોયા હોય? મમ્મી પપ્પા પર જોયા. હવે એ શીખવાડી હોય પોતે જ, અને પ્રશ્ન પાછા મને પૂછે કે આ ક્યાંથી શીખ્યો, મારે ક્યાંથી જવાબ આપવો? તમારી પાસેથી શીખ્યો, બીજે ક્યાંથી શીખ્યો? એટલે પ્રેમ વ્યક્ત કરવાની રીતો, તિરસ્કાર વ્યક્ત કરવાની રીતો, ધૃણા વ્યક્ત કરવાની રીતો, આ બધી રીતો જે છે, બધી રીતો વારસામાં આપણે સાયકોલોજીકલ એડેપ્ટેશન દ્વારા આપીએ છીએ. જીનેટિકલ વારસો તો આવો હશે, આવશે, પણ સાયકોલોજીકલ વારસો જે આપીએ છીએ એમાં સંબંધો ગૂંચાઈ ગયેલા હોય, જે મા બાપના, એ પોતાના બાળકનું લગ્ન જીવન ગૂંચાયેલું મૂકીને જાય છે. યાદ રાખજો, એટલે સંબંધની જે જ્યાં સુધી વાત આવે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઇમોશન્સને કંટ્રોલમાં સંતુલનમાં રાખી અને પછી આગળ ચાલીએ તો વધારે મજા આવશે. હવે પ્રશ્નને ઉત્તર આપણે કરીશું, બિલકુલ મજા આવશે. સો આટલા પ્રારંભિક આ સંબંધોનું પહેલું બીજું ત્રીજું ધોરણ હતું, હવે ચોથા પાંચમાંથી પ્રશ્નોત્તરી શરૂ થશે એવું ધારીએ. ચાલ પ્રશ્નો તરફ આગળ વધીએ. કોને કોને પ્રશ્નો છે પહેલા બધા જ હાથ ઊંચા કરી દો, કોઈકને ધીમે ધીમે થાય તોય વાંધો નથી. ઓકે, અમે બહુ બહુ ઉગાડે છોક કહેવા માગીએ છીએ કે અમે યંગસ્ટર્સને બહુ પ્રાધાન્ય આપવા માંગવાના છીએ, એટલે બને એવું છે, અમારું GLF નો એવો નિયમ છે, તમને ગમે કે ના ગમે સો સોરી, પણ અમારે એવું કહેવું છે કે જેટલા યુવાનો અમને પ્રશ્નોત્તરી કરશે અમને વધારે ગમશે, બને એટલા યુવાનોને પ્રશ્નોત્તરી કરવાનો વડીલો મોકો આપશો એવો સંબંધ સાચવશો આપ એવી વિનંતી. યસ સર, આપે જણાવ્યું કે લાગણી અને બુદ્ધિ, લાગણીને બેલેન્સ કરવાની છે, પણ એ લાગણીને બી બેલેન્સ કરતા પાછો ડર આવે છે, તો એ ડરને કઈ રીતે મેનેજ કરવો? આપ કોને પૂછવા માંગો છો? પ્રશાંતભાઈને. પ્રશાંતભાઈ, હા જી, એક બે રિક્વેસ્ટ, તમે જેને પૂછવા માંગતા હોય એમને એમનો ઉલ્લેખ કરજો. અમે બંને રસી બંને જણ જવાબ આપશું. ના, બેઉને આપવામાં મને ભય છે, કારણ કે 15 જ મિનિટ છે મારી પાસે, બંને બોલશે એક સવાલ માટે તો એક જ સવાલ આવશે, 15 મિનિટમાં પછી મને વાંક ના કાઢશો મારો. એટલે એક એક જણને પૂછો, ટૂંકો પૂછો, અને બહુ ક્રિસ્પ કથા ઘટનાનો ઉલ્લેખ કર્યા વિના પ્રશ્નો પૂછો. હું બહુ ખરાબ લાગી છે અત્યારે તમને લોકોને, પણ આ જ છે, મારી પાસે 20 મિનિટ છે ગણીને. બિલકુલ, પ્લીઝ રિપીટ. હા, લાગણી અને બુદ્ધિ વચ્ચે પાછો ડર આવે છે. આ ડર જે છે ઇનસિક્યોરિટી લઈ દે છે, અસલામતી લઈ દે છે. તમે એવી અસલામતી મનમાંથી છોડી દો કે તમારી નજીકની વ્યક્તિ તમને છોડી દેશે તો તમારું શું થશે? આ આપણો ભય છે.
મૂળભૂત ભયમાંથી તમે મુક્ત થશો તો કોઈ પ્રોબ્લેમ, કોઈ સ્ટ્રેસ તમારી નજીક પહોંચી શકશે નહીં. જે યાદ રાખો, જે તમને પ્રેમ કરે છે માની લો કે છોડીને જાય, તો તમારે બહુ ચિંતા કરવી નહીં. કારણ કે જો ખરેખર તમને પ્રેમ કરતી હશે વ્યક્તિ, તો તમારી પાસે પાછી આવશે, અને જો પાછી ના આવે તો તમને ક્યારેય પ્રેમ કરતી જ નહોતી એવું માનવાનું. બહુ સરસ. બીજો સવાલ. અરે આ બધાને ખાનગીમ સમય જોઈએ છે એમનો. આ પેલા ભાઈને આપો, એમને સવાલ છે. અચ્છા અહીંયા પણ છે. હાજી હાજી, પ્લીઝ. ડોક્ટર સાહેબને સવાલ છે. જ્યારે કોઈને ડિપ્રેશન આવે છે, ધેર ઇઝ સમથિંગ કોલ્ડ કેમિકલ ઇમ્બેલેન્સ. કેન યુ એક્સપ્લોર ધેટ મોર? યસ. આપણા શરીરની અંદર, ઝડપથી જવાબ આપું, આપણા શરીરની અંદર જે નર્વસ સિસ્ટમ છે એની અંદર કેટલાક રસાયણો છે જેને ન્યુરો ટ્રાન્સમિટર્સ અમે કહીએ છીએ. સિરોટોનિન, ડોપામાઇન, એપિનેફ્રિન, નોરએપિનેફ્રિન, આ બધા 5HT, આ બધા રસાયણો છે. આ રસાયણો હોર્મોન્સની સાથે જોડાયેલા છે, અને આપણી સિસ્ટમ જેમ જેમ અલગ અલગ રીતે જીનેટિકલી અને વાતાવરણ સાથે જોડાયેલી છે, ઘટનાઓ સાથે જોડાયેલી છે, હવે આ તો પણ કારણ વગર આપણા મૂળમાં ચડા ઉતાર આવી શકે. આના માટે દવાઓ જરૂરી છે, યાદ રાખજો. બરાબર, દવાઓ એટલે માનસિક રોગની, ગાંઠપણની દવાઓ એવું નહીં. આ વસ્તુ બરાબર સમજો. અને બીજી વાત કે ઘણા બધા લોકોને પ્રી મેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમ ઘણી સ્ત્રીઓને થતું હોય છે, આ પણ આ હોર્મોન્સ સાથે જોડાયેલી ઘટના છે. જી, બીજો કોઈ પ્રશ્ન ત્યાં આગળ પહોંચાડી શકીએ આપણે માઇક? ફટાફટ દોડીને પેલા ભાઈ પાસે. બીજા કોઈને સવાલ છે કોઈ હોય તો પ્લીઝ હાથ ઊંચો કરી રાખો. એક પેલા પીળા ટી શર્ટ વાળા ટોપ વાળા બહેનને પાછળ આ બાજુ છે. હા બેન, તમારા સુધી પણ આવીશ. એટલા એટલા લોકો નોંધી રાખજો ને બેન તું. હા યસ સર. ક્યારેક આપણે ઘણી બધી વસ્તુઓ જાણતા હોઈએ છીએ, અને ક્યારેક એવું થાય કે જ્યારે બહુ ખુશીનો માહોલ હોય પણ આપણને ખબર છે કે આ બહુ જાજીવાર નથી ટકવાની, અને બહુ દુઃખનો માહોલ હોય એ પણ આપણને ખબર છે કે બહુ બહુ જાજીવાર નથી રહેવાનું આ વસ્તુ. પણ જ્યારે આવી રીતે આપણે બિહેવ કરીએ તો સામેવાળાને બહુ તકલીફ પડતી હોય, તો એનું શું કારણ? બિલકુલ, બહુ સરસ ક્વેશ્ચન છે. કે આમાં એવું છે કે તમે આપણને બધાને ખબર છે, આમાં કોઈ જ નવી વાત નથી. દુનિયાના દરેક ફિલોસોફર આ વાત કહી ગયા છે કે સુખ હોય કે દુઃખ હોય એ પરમેનન્ટ નથી, એ બધાને આપણને ખબર હોય છે. પણ સંવેદના એટલે શું? હમણાં પહેલાં મેમે જે ક્વેશ્ચન પૂછ્યો હતો એ કહે કે ભાઈ કેમિકલ પ્રોબ્લેમ થાય છે એના કારણે તેને ડિપ્રેશન આવે છે, અને ડિપ્રેશન આવે ત્યારે કેમિકલ પ્રોબ્લેમ થાય છે. મારો સવાલ એ છે કે એ પ્રોબ્લેમ શું કામને થાય છે? કેમિકલ લોચો શું કામને થાય છે? કેમિકલ લોચો તો ત્યારે થાય ને જ્યારે તમારા રિલેશન સારા નથી એમ. તો વસ્તુ એ છે કે સંવેદના, તમારે સંવેદના જે જીવવાની હોય છે એ શું હોય છે? વેદના અને સંવેદનામાં ફેર શું છે? મેં એક વખત લખેલી આ વાત છે કે સંવેદના અને વેદનામાં એટલો ફેર છે કે જ્યારે તમને વાગે, તમને કોઈ ઈજા થાય અને તમને જે દુઃખ થાય કે જે પીડા થાય ને એ વેદના છે, અને જ્યારે બીજી વ્યક્તિને વાગે અને તમને વેદના થાય ને એ સંવેદના છે. તો આ વસ્તુ જો તમને ખબર હોય ને તો બહુ સંબંધો મેન્ટેન કરવામાં વાંધો આવતો નથી, કે ભાઈ ક્યાં તમારે કેવી રીતે બિહેવ કરવાનું છે, તો એ બહુ ઇઝીલી થઈ શકતું હોય છે. અને બીજું, માહોલ એક એવી વસ્તુ હોય કે તમને જ્યારે દુઃખનો માહોલ હોય ત્યારે ઓટોમેટિક વાતાવરણની અસર આવતી હોય છે, અને વ્યક્તિના તો સૌથી વધુ વેવ્સ આવતા હોય છે. વ્યક્તિના વેવ્સ જો તમે ઓળખી શકો ને તો તમને બહુ વાંધો નથી આવતો. આપણે બધા વાતાવરણની વસ્તુ કહીએ છીએ, આપણે પ્રકૃતિની વાત કહીએ છીએ, પણ આપણે ક્યારે એવું છે કે આપણે બી પ્રકૃતિના અંશ છીએ. જેમ ઘોડા છે, જેમ ગધેડા છે, જેમ ગાય છે, જેમ ભેંસ છે, જેમ ઝાડ છે, જેમ આકાશ છે, જેમ બધું જ છે, એમ જ આપણે છીએ. આપણે કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી નથી, આપણે પ્રકૃતિનો એક ભાગ જ છીએ. તો તમે જો પ્રકૃતિનો ભાગ તમને સમજો અને તમારી સંવેદનાને સમજો તો બહુ આઈ થિંક રિલેશનમાં વાંધો આવતો નથી. સંવેદના અને વેદનાને બંનેને સમજવાની વાત. પેલા પીળા ટોપ વાળા બેનને માઇક્રોફોન પહોંચાડી શકીએ આપણે? ચાલુ છે. લાઉડર ખાલી. હેલો, યસ, થેન્ક યુ સો મચ. મારો ક્વેશ્ચન પ્રશાંત ભાઈને છે કે પ્રેમ હોય પણ એને બતાવતા ના આવડતું હોય. ઘણા બધા એવા લોકો હોય છે જેને પ્રેમ હોય પણ એક્સપ્રેસ કરતા ના આવડતું હોય, અને એના કારણે સંબંધમાં ઘણા બધા પ્રોબ્લેમ્સ આવતા હોય છે. શું જરૂરી છે કે બતાવવું જોઈએ કોઈ ભી સંબંધમાં? જો, મહત્વની વાત એ છે, બે પ્રકારની ઇમોશન છે. એક તો છે એ સબલાઇમ ઇમોશન, એટલે અંદર રહેલી લાગણી, અને બીજી એક્સપ્રેસ ઇમોશન્સ, એટલે બહાર બતાવેલી લાગણી. બે પ્રકારની લાગણી હોય છે, દરેક માણસમાં આવું હોય જ છે. પણ સંબંધની અંદર એ બતાવવું જરૂરી છે. હું ઘણા બધાને કહું છું
કે જો પતિ પત્ની આમ મેઇન આપણે લઈશું જવાનું છે કે ભાઈ સંબંધ સારા કેમ રાખવા, એક કોને બીજી બધું જવા દો, તો હું તમને એ સમજાવું છું. એ છે કે તમે જ્યારે પતિ પત્નીની ખાસ કરીને કે બે જણની વાત કરી ત્યારે બે ચાર બાબતો છે ને એમના પર કોઈ જાતની ચર્ચા કર્યા વગર, શંકા રાખ્યા વગર તમારે કહી દેવું. જેમ કે પતિદેવ બેઠા હોય અને પત્ની તૈયાર થઈને આવે તો તમારે નજર કરવી, નહીતર જોયા વગર કીધું તું બહુ જ સરસ લાગે છે આજે, આજે બહુ સરસ લાગે છે. આજે શબ્દ બહુ અગત્યનો છે, સરસ તો લાગે જ છે પણ આજે બહુ સરસ. અને બીજું તમે શોધી નાખો કે સારું શું છે. એક વસ્તુ ખાલી મને જોક યાદ આવી, જે મારા મિત્ર અધીર અમદાવાદી વારે વારે કહે છે કે ભાઈ વાઇફ આપણે મોલમાં ગયા હોય ને, વાઇફ બહાર ચેન્જ કરીને આવે ને પૂછે કેવી લાગે છે, હવે તમને ગમતું ના હોય ત્યારે તમે શું કહો? એટલે એ વસ્તુ હતી કે આજે તો સૌ જુદી જ લાગે છે, એટલે તમે બોલી ના શકતા હોય એટલે એવું કહી દેવાનું કે આજે તો સૌ બિલકુલ જુદી જ લાગે છે. આવું ખાવા વિશે પણ છે, દાળ ભાત શાક એમાંથી કંઈક તો સારું થયું હોય ને ક્યારેક તો કહી દેવાનું કે આજે સારું થયું છે, એમાં શું વાંધો છે. અને બીજું આ એટલા માટે જોક સપાટ પણ એટલો નક્કી છે, ના પણ હવે આમાં કેવું છે કે માણસ તો આપણું જ છે ને, એને જે બનાવ્યું છે આપણું જ છે, એટલે કાં તો એને ખરાબ બન્યું હોય તો મારું જ ખરાબ બન્યું છે. જયારે હું એવું માનવા માંડીશ ત્યારે સંબંધ સાચો. પણ એવું માનીને દાળ થોડી આમ મીઠા વાળી કાઢી નાખવાની, કાઢી નાખવાની. એક દાળ જે છે સંબંધ કરતા સસ્તી છે. ક્યાં વાત હૈ, ચલો બહોત અચ્છે. એક મિનિટ એમને છેલ્લો અને બધાનો એક મિનિટ એક કહી દઉં તમને. બીજી વાત કે જયારે પણ યાદ રાખો કે બે જણ વાત કરતા હો ને ત્યારે હંમેશા એક માણસ હંમેશા ઓછું જ બોલશે, ઓછું જ કહેશે. ક્યારે પણ એક્સપ્રેશન ને ઇઝ ઇક્વલ ટુ માં સરખાવો નહીં, ક્યારે કોઈના નહીં, આ યાદ રાખજો. અને બીજું ક્યારે કોઈનો પ્રેમ જે છે ને ઇઝ ઇક્વલ ટુ હોતો જ નથી, કારણ કે વ્યક્તિની બુદ્ધિ, લાગણી, ઇમોશન્સ, ઉછેર આ બધું અલગ અલગ હોય છે, એટલે એ જુદું જ હોવાનું. એટલે મારો પ્રેમ ધારો કે છે એ 10 કિલો ને તારો 9 કિલો, આવું કેમ એવું ના પૂછે, કારણ કે એ માપ જ નથી. ઓકે, નમસ્તે સર. યસ સર, હાલના સમયમાં સાયકોલોજીકલ પ્રશ્નો વધવાનો કારણ શું છે? ભાઈ પહેલું તો વસ્તી વધે છે, જોક સપાટ. પણ બેનને આપજો પછી પાછા. કોમ્પિટિશન વધતી જાય છે, લોકોને બીજા કરતા બહુ આગળ નીકળી જવું છે. છાપામાં જાહેરાત તમે ખોલશો એટલે બીજા પાને વચ્ચોવચ્ચ ચોક્કસ જાહેરાતો હશે, જે જાહેરાતોમાં તમે ધનવાન બનો, ડાયનેમિક મેમરી વધારો, પૈસા કરોડપતિ બની જાઓ, આમ બની જાઓ. આપણી અંદર મૂલ્યો બદલાવાની શરૂઆત થઈ છે, વેલ્યુઝ જે છે એ પહેલા જેવી નથી રહી. એટલા માટે વેલ્યુઝ માત્ર મની ઓરિએન્ટેડ કેપિટાલિસ્ટિક વેલ્યુ થઈ છે. એટલા માટે પૈસા મને બહુ ગમે છે, ડસ્ટબિન પૈસાની મેં શોધી નથી, હજુ જૂની નોટો મેં ફેંકી નથી, આ યાદ રાખજો બરાબર. પણ મુખ્ય વસ્તુ એ છે ઇકોનોમિક સ્ટ્રેસ, એની સાથે સંબંધોનો સ્ટ્રેસ, વ્યક્તિગત ભિન્નતા, વ્યક્તિગતપણું, લિબરલાઇઝેશન અને ઇન્ડિવિજ્યુઅલિસ્ટિક એપ્રોચ, આ બધી બાબતો જે છે એ સ્ટ્રેસને જન્મ આપે છે. એની સાથે સાથે જે આપણી લાઈફસ્ટાઈલ જે છે એ સ્ટ્રેસને જન્મ આપે છે. તમે તમારી જાત સાથે સળંગ 2 કલાક રહ્યા હો એવો દિવસ એક કે યાદ આવે છે છેલ્લે કે શાંતિથી વિચાર્યું છે? એકાંત અને એકલતામાં બંનેમાં ફરક છે. એકાંત જે છે એ બહુ મહત્વનું છે, એકલતા લોનલીનેસ છે, એકાંત એ સમૃદ્ધિ છે. મારો સવાલ હમણાં તમારા લાસ્ટ જવાબ સાથે સંકળાયેલો છે. મારો સવાલ એ છે કે આપણે જે એકાંત અને એકલતાની જે વાત કરી, એકચ્યુઅલી જનરલી મોટે ભાગે બધા એકલતામાં જ જીવતા હોય છે. એકાંત તો કોઈને હજી પરફેક્ટલી થયું જ નથી, પણ એ એકાંત ને એકલતાની વચ્ચેનો જે ગેપ છે, ઘણી વાર વ્યક્તિ એવો બધો ડિસએપોઇન્ટ થઈ જાય છે કે હું નહીં કરી શકું, હું આમ નહીં થઈ શકે, એ સિચ્યુએશનને કારણે શું કરવું જોઈએ? બેન, તમે જેટલા વર્ષ જીવ્યા એટલા વર્ષ જીવવાની કોઈ ગેરંટી છે? નો. સાર, તો એવું માનો કે મારા હવેનો ટાઈમ જે છે મારા માટે દરેક દિવસ અગત્યનો છે. ઓકે. અને આ મારે દરેક દિવસ મારે ફૂલ્લી જીવવો છે, એબ્સોલ્યુટલી. એટલું યાદ રાખો, બહુ જ સરસ રીતે જીવવો છે. તમારી એક એક ક્ષણ, એક એક પળ બહુ મહત્વની છે એવું માનીને તમે ચાલો, વર્તમાનમાં જીવો. આ જીવવું શક્ય છે, આ માત્ર ઠાલી વાતો નથી કે દુનિયા છોડવી, શક્ય છે. યુ લીવ યોર લાઈફ હેપીલી, તમે તમારા માટે જીવો, જીવી તો જુઓ કેવી મજા આવે છે. દિલ ના ચાર ખાના છે ને લોહીને ફેરવવાનું કામ કરે છે.
આવું બધું નહીં. બાજુમાં બેઠેલા એમના પડોશી ફિલિંગ્સના ઇન્ટરવ્યૂમાં કહે છે કે ચિંતનની પડે હું દિલથી લખું છું અને દુર્બીન છે એ દિમાગથી લખું છું, તો આ બેમાં સાહેબ તમે ખુલાસો કરતા. બિલકુલ જો બિલકુલ એ સાયન્ટિફિકલી બધું જોવે છે, હું કદાચ ઇમોશનલી વધારે જોઉં છું. એના જવાબ કદાચ મને પૂછવાનો હોત તો કદાચ એના આન્સર જુદા હોત, અને એ બહુ સ્વાભાવિક છે કે એ ડૉક્ટર છે, એણે સ્ટડી કરેલું છે, એને એની પ્રોસેસ એને ખબર છે. પણ હું એક જુદી રીતે વિચારું કે માણસ બીમાર શું કામ એને પડે છે, કે એને ક્યાં ખૂટતો હોય છે. એટલે હું દિલમાં માનું છું, હું સંવેદનાઓમાં માનું છું, અને બીમારીનું કારણ પણ હું તો એક જ એ સમજું છું કે જેનામાં સંવેદનાઓ મરી જતી હોય છે ને એ વહેલો બીમાર પડતો હોય છે. હા, અને એ ઘણા બધા તમે આ પ્રૂવ થયેલી વાત છે. સિગમન્ડ ફ્રોઇડની મારે એક વાત કરવી છે કે એ બહુ સારા હતા, એ ડૉક્ટર હતા. એ ડૉક્ટર જ્યારે પ્રિસ્ક્રિપ્શન લખે ને ત્યારે એની સાથે અમુક પુસ્તકો લખતા હતા પ્રિસ્ક્રિપ્શનમાં કે આ વાંચો, કારણ કે ખાલી તમારું તન મેડિકલ સાયન્સ છે ને એ તમારું તન સાજું કરે છે, તમારું મન તો તમારી સંવેદનાઓ જ સાજું કરે છે. ડૉક્ટર સોરી કે હું એની સાથે કદાચ પહેલામાં છે, પણ તમારું જે બોડી છે જો તમને વાગ્યું હશે તો એ તમને ચીરો પડે ત્યારે તમને દર્દ થાય છે, પણ એ મલમ લગાડવાની જે માસુમિયત કે એ મુલાયમ છે ને એ તો તમને સંવેદના જ આપે. અને જે આ પ્રૂવ થયેલી બીજી એક વસ્તુ છે કે જે લોકો જે બીમાર પડે છે ને હોસ્પિટલમાં એડમિટ હોય છે એની બાજુમાં એના પોતાના લોકો હોય છે, એ વહેલા સાજા થઈ જાય છે. આ એક રિસર્ચમાં પ્રૂવ થયેલી વાત છે. એક જ છેલ્લો સવાલ હવે હું લઈ શકીશ. એક જ ભાઈ, આ બંને વાતને ખરેખર વિરોધી સમજીએ છીએ ને એ તે આપણી ભૂલ છે. આપણી ભૂલ છે, આ બંને એક જ છેડાના બે તત્વો છે. એટલે મારે ઝડપથી એ કહેવું છે કે ઇમોશન જે છે એને સમજવાની વાત કરું છું. એને સમજો તમે કે કેવી ઇમોશન લેસ વ્યક્તિ ક્યારે હોઈ શકે નહીં, બુદ્ધિ વગરનો વ્યક્તિ ક્યારે હોઈ શકે નહીં. આઈક્યુ ઓછો હોય તો 40-50 તો હોય જ. એટલે જી છેલ્લો સવાલ હું લઈશ. આઈ એમ સો સોરી પિલાભાઈને આપો ને. હા, તમે લઈ લો. મારો પ્રશ્ન છે કૃષ્ણકાંતભાઈને કે હલો કૃષ્ણકાંતભાઈને મારો એ પ્રશ્ન છે કે હમણાં જે વાત થઈ થોડું નજીક રાખો ને, પ્રેમ અને પ્રેમમાં લાગણી અને બુદ્ધિ, જો બુદ્ધિને આગળ જવા દઈએ છીએ, જો બુદ્ધિને આગળ જવા દઈએ છીએ તો તર્કો થઈને દુઃખો થાય છે, વધારે પડતી લાગણીમાં ખેંચાઈએ છીએ જેને તમે પ્રેમ કરો છો ને ત્યાં બહુ બુદ્ધિનો ઉપયોગ નહીં કરો, ત્યાં તમે પ્રેમ જ કરો. તમે જેવી છે એવી વ્યક્તિને પ્રેમ કરો. આપણે પ્રોબ્લેમ ત્યાં જ થાય છે, સંબંધો ગુચાવવાનું એક કારણ એ છે કે આપણે બુદ્ધિનો ઉપયોગ કરવા માંડીએ છીએ કે આને આવું શું કામ એને કર્યું, આને આવું શું કામ એને કર્યું. એ વસ્તુ છે એ સૌથી વધુ છે. તમારે પ્રેમ ટકાવવો હોય ને તો સૌથી વધુ એ છે કે તમારા ઇમોશનનો ઉપયોગ કરો અને તમારી બુદ્ધિ ક્યાં યાર વાપરવાની ઓછી જગ્યાઓ છે. એક વ્યક્તિ તમારી પાસે, તમારી સિલેક્ટેડ 4-5 વ્યક્તિ એવી ન હોય કે જેના માટે તમે કંઈ બી કરી શકો, કે તારા માટે કંઈ પણ, તું અપવાદ છે, તું એક્સ્ટ્રાઓર્ડિનરી છે, તારા માટે કંઈ પણ, તારા માટે કોઈ જ બંધન નથી. અને તારા માટે આપણે કહેતા હોઈએ છીએ જ્યારે પ્રેમ હોય કે કહેતા હોઈએ છીએ કે તું અપવાદ છે ને હું તારા માટે કંઈ પણ કરી શકું, પણ જ્યારે કંઈ પણ કરવાનું આવે જ ને ત્યારે આપણે બુદ્ધિનો ઉપયોગ કરીએ જ ને ત્યારે જ મોટાભાગના પ્રોબ્લેમ શરૂ થતા હોય છે. આ બહુ જ રસપ્રદ સંવાદ છે, પણ આઈ એમ સો સોરી મારે અહીંયા અને પૂર્ણ વિરામ મૂકવું પડશે. મારી પાછળનું જે પણ ઇન્ટરેસ્ટિંગ સેશન છે એના ગેસ્ટ અહીંયા આવી ચૂક્યા છે એન્ડ ધે વેઇટિંગ ફોર ધ નેક્સ્ટ સેશન ટુ હેપન. આઈ થેન્ક બોથ ઓફ યુ સો વેરી 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 મચ. શ્રીકાંતભાઈ અને યશવંતભાઈ, આપનો ખૂબ 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 આભાર. સંબંધો મને વિશ્વાસ છે કે તમે આ અડધો કલાક પોણો કલાક કલાકના સેશનમાં કંઈક સહેજ કેર લઈ જશો અને સુવાળા હુંફાળા રૂપાળા સંબંધો કેળવશો એવી સૌને શુભકામનાઓ. થેન્ક યુ ઓલ વેરી મચ. આના પછીનું સેશન પણ બહુ સરસ છે. સંબંધોમાં એક બીજી વાત હોય છે, કોથળામાં 5 શેરી ઝીંકવી અને કહી દેવું કે તું આ સારી લાગે છે, તું સારો નથી લાગતો. આ પણ એક શીખવા જેવી કળા છે ને એના ઉપરનું એક ઇન્ટરેસ્ટિંગ સેશન અમે કરવા જઈ રહ્યા છીએ. બિફોર ધેટ આપણે આ બંને મહાનુભાવ માટે જોરદાર તાળીઓ પાડી શકીએ. આટલું બધું શીખવાડ્યું, તાળીઓ તો નબળી હોય, થોડું ભૂગડા જેવી ગણતા હો. આપણે નેક્સ્ટ સેશન, યસ thank you so much Vaishad and everybody, attention everyone, it's a request.
Thank you very much, Naishad and the GLF team. I wish you all a very, very, very happy life. બધી જ હેપીનેસ તમને મુબારક હો અને તમે ખરેખર આનંદથી જીવન જીવો, એક મળ્યું છે જલસાથી જીવો એવી અપેક્ષા રહી. થેન્ક યુ પ્રશાંતભાઈ. કૃષ્ણકાંતભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો પણ. થેન્ક યુ વેરી મચ. ગેટની આજુબાજુ જેણે પાર્ક કરી છે ગાડી, એમને પોતાના વાહનો સત્વરે ત્યાંથી ખસેડી લેવા, કારણ કે અવર જવર અને ટ્રાફિક ક્રિએટ થાય છે, અવર જવરમાં તકલીફ થાય છે, ટ્રાફિક ક્રિએટ થાય છે. વી રિક્વેસ્ટ યુ ટુ કાઇન્ડ ઓફ માનસ પર અમિત પ્રભાવ છોડી જતા કાર્ટૂન ઓછા શબ્દોમાં ચાબુક માર્યા વિના 16 ઉઠાડી દેવાની હાસ્યસભર કટાક્ષ ચિત્રો વિશે જાણીતા કાર્ટૂનિસ્ટ મંચુન સાથે સંકેત શાહ વાત કરવાના છે, જેને આ કળા શીખવી, જાણવી, માણવી હોય. વી કેન સિટ હિયર એન્ડ એન્જોય ધ સેશન ઇન જસ્ટ 2 મિનિટ્સ. અમે જરા ટેબલ આવરી લઈએ એટલી જ વાર. એન્ડ થેન્ક યુ ઓલ વેરી વેરી મચ ફોર ધીસ ઇન્ટરેસ્ટિંગ કોન્વર્સેશન. થેન્ક યુ.